20 વર્ષના 19 છોકરાઓની માત્ર 50 વર્ષની પત્ની રજો અને આ ઓછી ઉંમરના છોકરાઓ જ કેમ તેના પતિ છે? આ રહસ્ય જાણીને તમારા પગ નીચેથી જમીન નીકળી જશે. અમેરિકામાં આજે હવામાન ખૂબ સરસ હતું. છેલ્લા ઘણા દિવસોથી હું ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે જો હવામાન સારું રહે તો મારે બજારમાં ખરીદી કરવા જવું છે. આજે જ્યારે મેં હવામાન સારું જોયું ત્યારે હું શોપિંગ કરવાના ઈરાદાથી બહાર આવી હતી. મને અહીંયા માત્ર 2 વર્ષ થયા હતા અને હું અહીં ખૂબ જ ખુશ હતી. કેટલાક લોકો મારી જેમ પ્રાર્થના કરે છે કે અમે પણ અમેરિકા જેવા મોટા શહેરમાં અભ્યાસ કરીએ. કદાચ હું નસીબદાર હતી કે હું અહીં આવી છું. આ બધું વિચારતી હું જરૂરી સામાન ખરીદવા બજારમાં આવી હતી ત્યારે રસ્તામાં અચાનક એક મહિલા સાથે મારી ટક્કર થઈ અને તે જમીન પર પડી ગઈ. મેં તેનો હાથ પકડીને તેને ઊભી કરી અને તેની પાસે માફી માંગી તો તે હસવા લાગી અને કહ્યું, કાંઈ વાંધો નહીં. મારા ખ્યાલથી તે 45 વર્ષની ઉપર દેખાતી હતી. એટલા માટે મને ખૂબ દુઃખ થયું કે એક વૃદ્ધ મહિલા મારા કારણે પડી ગઈ. મેં ફરી એકવાર માફી માંગી. તે પછી મેં તેમને મારા વિશે કહ્યું ત્યારે તેણે પણ મને પોતાના વિશે કહેવાનું શરૂ કર્યું. તેણે કહ્યું, મારું નામ રજો છે, હું ભારતથી છું. મને એ જાણીને ખૂબ આનંદ થયો કે તે પણ ભારતથી છે. મેં તેને પૂછ્યું કે રજો આંટી, તમે ક્યાં શહેરમાં રહો છો? તો તેણે કહ્યું કે હું સીતાપુરની છું અને અહીં મારા પતિ સાથે ફરવા આવી છું. હું પણ સીતાપુરની જ હતી. આપણા શહેરનું કોઈ પરદેશમાં મળે ત્યારે ઘણો આનંદ થાય છે, તેથી જ હું તેને મળીને ખૂબ ખુશ થઈ અને મેં તેને કહ્યું, હું અહીં નજીક રહું છું, ક્યારેક તમે મને મળવા આવજો. તો તે સ્ત્રી હસીને આગળ વધી અને હું પણ બજારમાં ગઈ. ત્યારબાદ હું સામાન ખરીદી અને ટેક્સીમાં બેસતી હતી ત્યારે મેં તે ફરીથી રજો આંટીને જોયા. તેના પતિનો હાથ પકડીને રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. મને તેના પતિને જોઈને એવું લાગ્યું કે મેં તેને ક્યાંક જોયા છે. પછી મને લાગ્યું કે બંને મારા શહેરના રહેવાસી છે તો મેં તેમને ત્યાં ક્યારેક જોયા હશે. થોડા દિવસો પછી ફરી આ મહિલા રજો આંટી મને મળી. આ વખતે મારી મિત્ર પણ મારી સાથે જ હતી. જ્યારે હું અને મારી મિત્ર પાછા આવતા હતા ત્યારે મારી મિત્રએ મને કાનમાં કહ્યું, તે આ માસીના પતિને જોયા છે? મેં તેને કહ્યું ના. તો તેને કહ્યું કે જોઈશ તો આશ્ચર્યચકિત થઈ જઈશ. તેને કહ્યું, તેનો પતિ 20 વર્ષનો હેન્સમ છોકરો છે. આ સાંભળીને મને ખરેખર નવાઈ લાગી. આપણે ઘણીવાર લોકો પાસેથી સાંભળતા રહ્યા છીએ કે કોઈ છોકરીના લગ્ન બહુ મોટી ઉંમરના છોકરા સાથે થઈ ગયા, પરંતુ એવું બહુ ઓછું સાંભળ્યું હશે કે એક યુવાન અને સુંદર છોકરાએ મોટી ઉંમરની સ્ત્રી સાથે લગ્ન કર્યા છે. મને લાગ્યું કે આંટી પાસે ઘણા પૈસા હશે અને એ કારણે એક યુવાન અને સુંદર છોકરાએ તેની સાથે લગ્ન કર્યા. અત્યારના યુવાન છોકરાઓ માત્ર લોભથી આવું કરે છે. કોઈ પણ રીતે હું આ છોકરાને જોવાની ઈચ્છા કરતી હતી જે તે સ્ત્રીના પુત્ર જેટલી ઉંમરનો હતો અને તેના પતિ તરીકે બેઠો હતો. પછી કદાચ ઈશ્વરે મારી પ્રાર્થના સાંભળી લીધી. એક દિવસ હું રજો આંટી મને રસ્તામાં મળી. મેં ખ્વાહિશના હાથે બરજબડીથી તેને કહ્યું કે મારે તમારા પતિને મળવું છે. મેં તમારા પતિના ઘણા વખાણ સાંભળ્યા છે. સાંભળ્યું છે કે તે તમારા કરતાં ઘણા નાના છે. તેથી તે કહેવા લાગી, હા, તે ઉંમરમાં નાના છે, પણ અમે બંને અમારી મરજીથી લગ્ન કર્યા છે. મેં તેને કહ્યું કે તમે મને તમારા પતિ સાથે મળાવશો નહીં? તો તે હસવા લાગી અને કહ્યું, કેમ નહીં. તેણે તેના પતિને ફોન કર્યો અને તેને કહ્યું, રાજ, બજારમાં આવ, મારી મિત્ર તમને મળવા માંગે છે. રાજ નામ સાંભળીને હું ચોંકી ગઈ, પણ પછી મેં વિચાર્યું કે જરૂરી નથી કે દુનિયામાં એકનું નામ જ રાજ હોય. તે નામના તો ઘણા લોકો હોય. પણ મારી શંકા સાચી નીકળી. મેં તેને સામેથી આવતા જોયો ત્યારે તે જ રાજ હતો. તેનો રજો માસીના પતિ તરીકે જોઈને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. બીજી બાજુ તેણે પણ મને જોઈ અને મને જોતા જ એનો ચહેરાનો રંગ ઉડી ગયો. તેને જોઈને તરત જ મારા મોઢામાંથી નીકળી ગયું, રાજ, તમે અહીંયા? મારું નામ શૈલી છે અને હું આ શહેરના એક પ્રખ્યાત બિઝનેસમેનની દીકરી છું. આ કારણે હું ખૂબ નકચડી હતી. મારા મોઢેથી જે કંઈ બોલતી તે મારા પિતા હાજર કરતા હતા. તેને વિશાળ વ્યવસાય હતો જે એક શહેરથી બીજા શહેરમાં ફેલાયેલો હતો. મારે એક મું બોલો ભાઈ પણ હતો. તે એટલા માટે હતો કારણ કે ડૉક્ટરે મારી માતાને કહ્યું હતું કે તમે હવે બીજું બાળક રાખી શકતા નથી, પરંતુ હું મારા માતા પિતાને જીત કરતી રહી કે મારે મારો ભાઈ અથવા બહેન જોઈએ છે.
મારી ઈચ્છા પૂરી કરવા મારી માએ તેની બહેનના પુત્રને દત્તક લીધો. મારા પિતા આ વાતથી ખૂબ ગુસ્સે થયા. મારા પિતાએ ક્યારેય રાધને પોતાના બાળક તરીકે સ્વીકાર્યો ન હતો, પરંતુ માત્ર મારી જીદ અને મારી માતાને લીધે તેને કશું કહ્યું નહીં. સમય આમ જ પસાર થયો અને હું કોલેજ પહોંચી. મારા પિતાએ રાધને સ્પષ્ટ કહી દીધું હતું કે જો તું સારા માર્ક્સે પાસ થઈશ તો હું તને કોલેજમાં ભણાવીશ, નહીંતર હું મારી મહેનતની કમાણી તારા પર વેડ ફીસ નહીં. તે ખૂબ જ બુદ્ધિશાળી અને સમજદાર હતો, તેથી તે સારા માર્ક્સ સાથે પાસ થયો અને સૌથી મોટી કોલેજમાં સ્કોલરશિપ મળી. હું મારા ભાઈ માટે ખૂબ જ ખુશ હતી અને ઈચ્છતી હતી કે તે સફળ થાય અને ઊંચાઈની સીડી ચડે. પણ ખબર નહીં કેમ મારા પપ્પા તેની સાથે શું વેર હતું. તે હંમેશા તેને ઠપકો આપતા હતા અને તેનું ચાલતું ન હતું, નહીં તો ક્યારેયનો તેને ઘરેથી કાઢી મૂક્યો હોત. આખરે એક દિવસ મને તેનું રહસ્ય ખબર પડી ગયું કે શા માટે મારા પિતા રાજને ખૂબ નફરત કરે છે. જ્યારે એક દિવસ રાજ માતા પાસે તેના મિત્રને પાર્ટી આપવા માટે પૈસા માંગ્યા, ત્યારે પિતાએ તેને પૈસાની માંગણી કરતા સાંભળ્યો હતો અને હવે તે મા સાથે આ બાબતે રોજ ઝઘડો કરી રહ્યા હતા. મારા પિતા મારી માતા પર જોરથી બૂમો પાડી રહ્યા હતા. તે કહેતા હતા કે મારી દીકરીની મિલકતમાં તમે તમારા ભાણજને હિસ્સેદાર કર્યો, એ મને આ બિલકુલ પસંદ નથી. માતાએ પણ તેને જવાબ આપ્યો, જો તમને રાતથી આટલી તકલીફ છે તો તેને તમારા હિસ્સામાંથી એક રૂપિયો પણ ન આપતા, પણ આ મિલકતમાં મારો પણ હિસ્સો છે, આના પર મારો પણ અધિકાર છે, તમારી સંપત્તિમાં મારો પણ હિસ્સો છે, હું મારી સંપત્તિ ઈચ્છું તેના નામે કરી શકું છું. માતા અને પિતાનો અવાજ સાંભળીને હું રૂમમાં ગઈ. બિચારો રાજ એક તરફ મોં લટકાવીને ઊભો હતો અને મારા માતા પિતા લડી રહ્યા હતા. આ સમયે તે 18 વર્ષનો હતો. મને તેમના માટે ખૂબ જ દુઃખ થયું. ક્યારેક હું વિચારતી હતી કે કદાચ માએ તેને ગોદે લઈને તેની સાથે ઘણું ખોટું કર્યું છે. જો તે તેના ગરીબ માતા પિતા સાથે રહેતો હોત તો પણ તેને પિતાનો પ્રેમ મળ્યો હોત. મારા પિતાએ તેને ક્યારેય પ્રેમથી જોયું પણ નથી, પણ હવે આ બધું કોઈ કામનું ન હતું. થોડા વર્ષો પહેલાં માસી અને મૌસાનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. મેં મારા પિતાને કહ્યું કે તમે ખોટી રીતે માતા સાથે ઝઘડો કરો છો, રાજ કોઈ અજાણ વ્યક્તિ નથી, મારો પોતાનો ભાઈ છે, આ મિલકતમાં તેમનો પણ સમાન હિસ્સો છે, જો તમે તેને કંઈ નહીં આપો તો હું આપીશ. મારા પિતાએ અમારા બધા સામે ગુસ્સાથી જોયું અને કહ્યું કે તમે બંને મારા નિર્ણયની વિરુદ્ધ જશો તો હું તમને બંનેને કંઈ નહીં આપીશ. જો આ છોકરો આજે આ સમયે ઘરની બહાર નહીં ગયો તો હું તમને બંનેને મિલકતમાંથી કંઈ નહીં આપું, બલકે હું તમને બંનેને મારી મિલકતમાંથી કાઢી મૂકીશ. જ્યારે તમે લોકો રસ્તા પર આવશો ત્યારે તમને ખબર પડશે. હું અને મારી માતા પિતાની આવી વાતો સાંભળીને દંગ રહી ગયા. કોઈ વ્યક્તિ આટલી નફરત કેવી રીતે કરી શકે? હું પણ તેનું લોહી હતી. મને પણ ગુસ્સો આવ્યો અને કહ્યું કે ઠીક છે, તમે અમને કંઈ ના આપો તો ના આપો, અમે પણ મારા ભાઈ સાથે ઘરની બહાર ચાલ્યા જશું. મારી વાત સાંભળીને રાજ રડવા લાગ્યો. તેને કહ્યું, દીદી મારા ખાતર પિતા સાથે લડશો નહીં, હું જ અહીંથી જાઉં છું. અમે તેને રોકતા રહ્યા પણ તેણે અમારી વાત સાંભળી પણ નહીં અને તે ઘરેથી ચાલ્યો ગયો. જ્યારે તે ગયો ત્યારે પિતા ખૂબ ખુશ થયા. એક બેસહારા છોકરાને ઘરની બહાર કાઢીને તેઓને શું ખુશી મળી રહી હતી તે મને ખબર નહોતી. નહીં તો બેસહારા લોકો પર અત્યાચાર કરનારોને શાંતિથી ઊંઘ પણ નથી આવતી, તેઓ તેમની ઊંઘ ગુમાવી દે છે. થોડા દિવસો પછી મને ખબર પડી કે રાજે કોલેજ છોડી દીધી છે અને વિદેશ જવાની જીદ પર છે. મેં તેને મળવાના પ્રયત્નો કર્યા જેથી હું તેને સમજાવી શકું, પરંતુ તેણે મને મળવાની ના પાડી. આ દિવસોમાં મારી પરીક્ષાઓ ચાલી રહી હતી, તેથી હું પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત થઈ ગઈ. ક્યારેક તેના મિત્રો પાસેથી તેના સમાચાર મળતા રહેતા. મારો અભ્યાસ પૂરો કર્યા પછી હું વધુ અભ્યાસ માટે વિદેશ ગઈ અને રાજ સાથેના મારા બધા સંપર્કો ગુમાવી દીધા. અને હવે 3 વર્ષ પછી તેને મારી સામે જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે તેના કરતાં ઘણી મોટી સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા. મેં આશ્ચર્ય સાથે કહ્યું, રાજ તું અહીં છો? રજો આંટીએ ખુશીથી કહ્યું, તમે એકબીજાને ઓળખો છો? હું કંઈ બોલું એ પહેલાં જ રાજ બોલી ગયો, આ મારી મિત્રની બહેન છે, તમને મળીને ખૂબ આનંદ થયો અને અમને મોડું થઈ રહ્યું છે,
ચાલો. તે ત્યાંથી તેની પત્નીનો હાથ પકડીને ઝડપથી ચાલ્યો ગયો અને હું મારી જગ્યાએ જોતી રહી. રાજે આ શું કર્યું? તે માત્ર 20 વર્ષનો હતો અને તેણે 50 વર્ષની મહિલા સાથે લગ્ન કર્યા શા માટે? કારણ શું હતું? તેના દેખાવ પરથી તે રજો આંટી અમીર જેવી પણ લાગતી ન હતી, નહીં તો હું સમજી શકતી હતી કે તેણે સંપત્તિના કારણે તેની સાથે લગ્ન કર્યા હશે. પરંતુ તેણે મારી સાથે વાત પણ કરી નહીં અને ત્યાંથી તેની પત્નીની સાથે ચાલ્યો ગયો. વાત કરવી તો દૂરની વાત છે, તેણે એમ કહ્યું પણ ન હતું કે હું તેની બહેન છું. આ બધું છુપાવવામાં તેનો હેતુ શું હતો? આ બધું વિચારીને હું તેની પાછળ ચાલવા લાગી, જેથી તે જ્યાં રહે છે તેના ઘરનો રસ્તો જોઈ શકું. તેનું ઘર જોઈને હું પાછી આવી, વિચાર્યું કે શાંતિથી તેની સાથે બધી વાત કરીશ. તે મહિલા ક્યાંયથી પણ મારા ભાઈને લાયક લાગતી ન હતી. બીજા દિવસે હું તેના ઘરની સામે ચૂપચાપ ઊભી રહી. લગભગ 10 વાગ્યા હતા અને બંને બહાર નીકળતા જોવા મળ્યા. મેં તેને જોઈને તરત જ મારી મિત્રને ઇશારો કર્યો. તે ભાગી અને રજો કાકીને ગળે લગાવી અને તેને વાતો કરાવવા લાગી અને તેનું ધ્યાન દોરવા લાગી. ત્યારે મને તક મળી ગઈ અને પરિસ્થિતિનો લાભ લઈને મેં રાજનો હાથ પકડી લીધો અને તેને પોતાની સાથે કોફી શોપમાં લઈ ગઈ. અંદર આવતા જ મેં તેના મોઢા પર થપ્પડ મારી અને પૂછવાનું શરૂ કર્યું કે તે કોની પરવાનગીથી આ વૃદ્ધ સ્ત્રી સાથે લગ્ન કર્યા છે. પછી મારા માર ખાધા બાદ તેણે કહ્યું, દીદી મારી ચિંતા ન કરો, હું થોડા સમયમાં છૂટાછેડા લઈ લઈશ, પરંતુ અત્યારે હું તમને કહી શકતો નથી કે મેં તેની સાથે લગ્ન કેમ કર્યા. મેં તેને પૂછવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ તેણે મને કશું કહ્યું નહીં અને મજબૂરીમાં મારે તેને ત્યાંથી જવા દેવો પડ્યો. પછી જ્યારે મારી મિત્ર મને મળી ત્યારે તેણે મને કહેવાનું શરૂ કર્યું. તે સ્ત્રીને મેં ઘણું પૂછ્યું કે તેને 20 વર્ષના છોકરા સાથે કેમ લગ્ન કર્યા, પણ તેણે મને કશું કહ્યું નહીં. હું વિચારવા લાગી કે તે બહુ હોશિયાર સ્ત્રી છે, બસ રાત છૂટાછેડા લઈ લે, પછી તે મહિલા જે ઈચ્છે તે કરે, બસ મારા ભાઈની જિંદગી બગડતા બચી જાય. મને લાગ્યું કે તેણે મારા ભાઈને ફસાવ્યો હશે. 15 દિવસ પછી મેં રાજને ફોન કરીને પૂછ્યું તો તેને કહ્યું, બહેન મેં તે મહિલા પાસેથી છૂટાછેડા લઈ લીધા છે. આ સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ. વિચારવા લાગી કે મારો ભાઈ એ સ્ત્રીથી મુક્ત થયો. આ સમયે મને પિતા પર ખૂબ ગુસ્સો આવ્યો. તેના કારણે રાજે આ પગલું ભર્યું હતું, નકર ક્યારેય તે રજો સાથે લગ્ન કરત નહીં. મને મારી જાત પર પણ શરમ આવતી હતી કે હું મારા જીવનમાં એટલી વ્યસ્ત હતી કે મેં મારા નાના ભાઈ તરફ ધ્યાન જ ન આપ્યું. મારી રજાઓ પૂરી થઈ ગઈ હતી તેથી હું મારા ઘરે પાછી આવી જેથી હું મારા માતા પિતાને મળી શકું. હું 1 અઠવાડિયા સુધી મારા ઘરે રહી, પરંતુ જે દિવસે મારે પાછા જવાનું થયું ત્યારે મેં ફરીથી આ સ્ત્રીને મારા ભાઈ સાથે જોઈ. મને તે જ સમયે ખૂબ આશ્ચર્ય થયું અને ગુસ્સો પણ આવ્યો. મને તે સમયે તે સ્ત્રી પર વધુ ગુસ્સો આવતો હતો કે મારા ભાઈએ આ સ્ત્રીના કારણે મારી સાથે જૂઠું બોલ્યું. અને મને આશ્ચર્ય થયું કે તે થોડા દિવસ પહેલાં અમેરિકામાં હતો અને હવે અહીં આવી ગયો છે. જ્યારે હું ગુસ્સામાં મારા ભાઈ પાસે ગઈ ત્યારે તે મને જોઈને ગભરાઈ ગયું અને કહેવા લાગ્યો, બહેન આ મારી પત્ની છે અને હું તેને બહુ પ્રેમ કરું છું, હું કોઈ પણ સંજોગોમાં તેને છોડી શકતો નથી. આ બધું સાંભળીને પણ તે સ્ત્રી ચૂપ રહી. મારો ભાઈ કહેવા લાગ્યો, અમે તમારા કારણે અહીં પાછા આવ્યા છીએ, તો વધુ સારું રહેશે કે તમે અહીંયાથી પાછા ચાલ્યા જાઓ. પછી તે તેની પત્ની સાથે ચાલ્યો ગયો. મને બહુ નવાઈ લાગી. આવી સીધી દેખાવાવાળી રજો આવી હશે હું કલ્પના પણ કરી શકતી ન હતી. મને લાગતું હતું કે તેને મારા ભાઈ પર કોઈ કાળો જાદુ કર્યો હશે, નહીંતર સમજદાર અને સુંદર 20 વર્ષનો છોકરો આવી મહિલા સાથે કેવી રીતે લગ્ન કરી શકે. હું થોડા દિવસ અહીં રહી કારણ કે મારે મારા ભાઈને આ સ્ત્રીથી છુટકારો અપાવવો હતો. બીજા જ દિવસે હું મારા મિત્રના ઘરે ગઈ જેથી હું તેની સાથે કોઈ બાબા પાસે જઈ શકું. અમે બંને એક બાબા પાસે આનો ઉકેલ મેળવવા ગયા. બાબાએ કહ્યું, જે લોકોને અલગ કરવા છે તેમના ફોટોગ્રાફની જરૂર છે. મેં મારી મિત્રને કહ્યું કે ચાલ તેના ઘરે જઈએ, હું બંનેને કોઈ બહાને ઘરની બહાર બોલાવીશ અને તું તેમના ફોટોગ્રાફ્સ લઈ લેજે. તે કહેવા લાગી કે તે ઠીક છે. પછી અમે બંને અમારા ભાઈના ઘરે ગયા. મેં જોશથી દરવાજો વગાડ્યો અને તે બંને બહાર બોલાવ્યા. મારો અવાજ સાંભળીને બંને બહાર આવ્યા.
પછી મેં મારા ભાઈ સાથે લડવાનું શરૂ કર્યું જેથી આ સમય દરમિયાન મારી મિત્ર તે બંનેની તસવીર લઈ શકે. થોડીવાર પછી હું મારી મિત્ર પાસે પાછી આવી. મેં તેને પૂછ્યું, તેનો ફોટો લીધો. મારી મિત્ર તો જાણે પોતાના જ વિચારોમાં ભટકી રહી હતી. મેં તેને પકડીને હલાવી તો તે ફરીથી હોશમાં આવી ગઈ. મેં તેને કહ્યું કે તે ફોટો લીધો તો તેને કહ્યું મેં ફોટો નથી લીધો. હું તેના પર ગુસ્સે થઈ ગઈ અને કહેવા લાગી કે તે ફોટો કેમ નથી લીધો. પછી તેને મને કહેવાનું શરૂ કર્યું કે આ કોઈ મેલી વિદ્યાની બાબત નથી, આ રજો છે. તેનું કામ જ આ છે કે તે 20 વર્ષના છોકરાઓ સાથે લગ્ન કરે છે. કદાચ તને ખબર નહીં હોય કે તેણે અત્યાર સુધી કેટલા છોકરાઓ સાથે લગ્ન કર્યા છે. હવે તે તારા ભાઈ સાથે લગ્ન કરી લીધા છે. મારા મિત્રની વાત સાંભળીને મારી આંખો ફાટી જ રહી ગઈ. આ બધું તે શું કહેતી હતી? મેં પૂછ્યું કે તને આ બધું કેવી રીતે ખબર પડી કે આ સ્ત્રી કોણ છે અને તેનું સત્ય શું છે? તે કહેવા લાગી, થોડા વર્ષો પહેલાં મારો કઝિન પણ તેના અફેરમાં ફસાઈ ગયો અને તેની સાથે લગ્ન કરી લીધા. ખબર નહીં પછી તે કેવી રીતે બચી ગયો. તેને મને એકવાર કહ્યું હતું કે રજો એ 20 વર્ષના ઉંમરના ઘણા છોકરાઓ સાથે લગ્ન કર્યા છે. પછી આશ્ચર્યચકિત થઈને મેં તેને પૂછ્યું કે તને સત્ય ખબર હોવી જોઈએ કે કેના કારણે તે છોકરાઓ સાથે લગ્ન કરે છે. શું આ ખૂબ જ અમીર મહિલા છે? મારી મિત્ર કહેવા લાગી કે મને આ વિશે કંઈ ખબર નથી. જેટલું હું જાણતી હતી મેં તને કહ્યું અને કોઈ પણ રીતે તે જોઈને મને નથી લાગતું કે તે અમીર હશે. આ ઘર જો, તે આવા નાના ઘરમાં રહે છે. અમે બંને ત્યાં ઊભા રહી વાતો કરી રહ્યા હતા એટલી વારમાં રજો તેના ઘરની બહાર નીકળી અને ફર વેચનાર પાસેથી ફર ખરીદતી જોવા મળી. તેને જોઈને મેં મારી મિત્રને કહ્યું કે તારી વાત સાચી છે, તે ક્યાંયથી અમીર નથી લાગતી. તો પછી શું કારણ છે કે રાજે તેની સાથે લગ્ન કર્યા? મારી મિત્રએ કહ્યું કે ચાલ મારા કઝિનને જ પૂછવા જઈએ. અને તે આઈડિયો પણ સારો હતો. મેં મારી મિત્રને કહ્યું કે તે ક્યાં છે તે જાણવા તું તેને ફોન કર. આખી રાત મારી જાગતા જ પસાર થઈ હતી. હું સમજી શકતી ન હતી કે 50 વર્ષની રજો મારા ભાઈ સાથે કઈ રમત રમી રહી હતી. એક તરફ તેને જોઈને લાગતું હતું કે તે અમીર નથી, પણ બીજી તરફ હું એ પણ વિચારી રહી હતી કે જો તે અમીર નથી તો તે અમેરિકા કેવી રીતે ગઈ. હું મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. પછી મને લાગ્યું કે તે રાજના પૈસા લઈને અમેરિકા ગઈ હશે, પણ રાજ પાસે તો પૈસા ન હતા. જો તેની પાસે પૈસા હોત તો તેણે પોતાનો અભ્યાસ પૂરો કર્યો હોત. આ એક વિચિત્ર સમસ્યા હતી. મને ખૂબ જ નવાઈ લાગી. હું પોતે જ પ્રશ્નો પૂછતી હતી અને પોતે જ પ્રશ્નોના જવાબ આપતી હતી. માએ મને પૂછ્યું, શૈલી શું વાત છે, તું પાછી પણ નથી ગઈ અને હવે બહુ પરેશાન લાગે છે? પણ જો મેં તેને રાજ વિશે બધું કહ્યું હોત તો તે પણ ચિંતિત થઈ જાત. આના પણ હું હસવા લાગી, કારણ કે હવે મને મારી સમસ્યાનો ઉકેલ મળી ગયો હતો. જો હું રાજને માના નામ પર બ્લેકમેલ કરું અને તેને કહું કે હું માને બધું કહીશ તો તે ઘરડી સ્ત્રીને છોડી દેશે. બીજા દિવસે હું સવારે વહેલી જાગી ગઈ અને તેના ઘરની સામે એક થાંભલા પાછળ સંતાઈ ગઈ, જેથી જો તે એકલો બહાર આવે તો હું તેની સાથે વાત કરી શકું. થોડીવાર પછી તે વૃદ્ધ મહિલા બહાર આવી અને 10 મિનિટ પછી રાત પણ બહાર આવ્યો. હું દોડીને રાત પાસે ગઈ અને તેને કહ્યું, જો તું આ સ્ત્રીને છોડવા માંગતો નથી તો ન છોડ, હું પણ જઈને માને બધું કહીશ કે તું કેવા ગુલો ખીલવી રહ્યો છો. વિચારી કે તેને ખબર પડશે કે તે ચૂપચાપ લગ્ન કરી લીધા છે તો તેઓને કેટલું દુઃખ થશે, અને એ ખબર પડશે કે તે એક વૃદ્ધ મહિલા સાથે લગ્ન કર્યા છે તો તે કદાચ આઘાતથી મરી જશે. મને ખબર હતી કે તેને માતાના નામે બ્લેકમેલ કરવામાં આવશે તો તે જરૂર ડરશે, અને એ જ થયું. તે નર્વસ થવા લાગ્યો અને મને કહેવા લાગ્યો, મહેરબાની કરીને માને કંઈ કહેશો નહીં. મેં તેને કહ્યું, પણ મારી એક શરત છે કે તું મને બધું સાચું કે તે આ સ્ત્રી સાથે લગ્ન કેમ કર્યા. તેણે મારો હાથ પકડીને કહ્યું, દીદી હું તને બધું કહીશ, પણ મારે થોડો સમય જોઈએ છે. હું તમારા બધા પ્રશ્નોના જવાબ આપવા તૈયાર છું, પણ અત્યારે મારે તેની પાછળ જવું પડશે. મને શાંત પાડીને તે ત્યાંથી ચાલ્યો ગયો. આ પછી મેં મારી મિત્રને ફોન કરીને પૂછ્યું, તારા કઝિનને ફોન કર્યો? ત્યારે તેણે કહ્યું, હા મેં મારા કઝિનને ઘરે બોલાવ્યા છે, તું પણ અહીં આવ અને તેની સાથે વાત કરી લે.
હું તે જ સમયે મારી મિત્રના ઘરે ગઈ. તે ત્યાં મોજૂદ હતા. તેની ઉંમર 21 વર્ષની લાગતી હતી. મેં તેને કહ્યું, તમે મને તમારી વાત કહો જેથી હું મારા ભાઈને આ ચુંગલમાંથી બચાવી શકું. તો તેણે કહેવાનું શરૂ કર્યું કે આ 3 વર્ષ પહેલાંની વાત છે, જ્યારે હું 19 વર્ષનો હતો. મારા પરિવાર સાથે ઝઘડો થયો અને હું ગુસ્સામાં પાર્કમાં સૂવા લાગ્યો. મારા પિતા ગરીબ માણસ હતા અને હું તેમની સાથે લડતો હતો કે મારે ભણવું નથી, મારે વિદેશ જઈને કોઈ કામ કરવું છે. હું તેને તેનું ઘર વેચીને મને વિદેશ મોકલવાનું કહી રહ્યો હતો, પરંતુ મારા પિતા મારી વાત સાંભળવા તૈયાર ન હતા. તે કહેતા હતા કે હું તારા માટે મારું ઘર કેમ વેચું. હું રોજ તેની સાથે આ મુદ્દે લડતો હતો. તેથી જ મેં ઘર છોડ્યું, કારણ કે હું કોઈ પણ ભોગે વિદેશ જવા માંગતો હતો. પછી કોઈ મને રજ્જો સાથે મળાવ્યો. તે કહેવા લાગી કે હું તારી શરત પૂરી કરીશ, હું તને વિદેશ મોકલીશ, પણ તમારે મારી એક વાત પર સહમત થવું પડશે. મેં તેને આ વિશે પૂછ્યું તો તેણે મને કહ્યું કે તારે મારી સાથે લગ્ન કરવા પડશે. તેની વાત સાંભળીને હું ગભરાઈ ગયો. તે કહેવા લાગી કે ગભરાવાની જરૂર નથી, 2-3 મહિનાની જ વાત છે, પછી આપણે છૂટાછેડા કરી લેશું. હું પણ તેની વાત માની અને વિદેશ જવા લાલચું બનીને મેં તેની સાથે લગ્ન કરવાની હા પાડી. લગ્ન પછી જ તે મને વિદેશ લઈ ગઈ. તેથી મેં તેની વાત માની. તે મને કહેવા લાગી કે હવે તારે અહીં જ રહેવું પડશે, પણ એ પહેલાં તું મારી સાથે એકવાર ઇન્ડિયા આવ, કારણ કે અમારા લગ્ન ત્યાં જ થયા છે એટલે અમારા છૂટાછેડા પણ ત્યાં જ થશે. મને છૂટાછેડા આપી અને એકલો પાછો આવી જજે. હું તેમની વાત માની ગયો હતો, પણ આ વાત મારા પરિવારના સભ્યોને પણ ખબર પડી કે મારા લગ્ન થઈ ગયા છે. પરંતુ મેં તે બધાને સમજાવ્યું કે હું જલ્દીથી તેની પાસેથી છૂટાછેડા લઈ લઈશ. જે દિવસે અમારે છૂટાછેડાનો કેસ દાખલ કરવા માટે કોર્ટમાં જવાનું હતું, તે દિવસે અચાનક મેં તેને કોઈની સાથે વાત કરતા સાંભળી. તે કહેતી હતી કે જમવાનું તૈયાર છે ને, હવે મારું દિલ આ છોકરાથી ભરાઈ ગયું છે. હવે હું બીજા શિકાર પર જઈશ, હું તેને કલાકો પછી મારી સાથે લાવીશ. તમે તેના માથા પર પાછળથી પ્રહાર કરો અને તેને બેભાન કરી દો અને તેને તહેખાનામાં બંધ કરી દો. તે આ બધું મારા વિશે બોલતી હતી. આ સાંભળીને મારા પર આકાશ તૂટી પડ્યું અને હું ઝડપથી ત્યાંથી ભાગી ગઈ અને ઘરે આવીને જ મેં રાહતનો શ્વાસ લીધો. તે પછી હું તેના વિશે કંઈ જાણતો ન હતો. પરંતુ જો તમારા ભાઈએ તે સ્ત્રી સાથે લગ્ન કર્યા છે તો તેની સાથે ખરાબ થવાનું છે અને તેનો જીવ જોખમમાં છે. તેના મોઢેથી આખી વાત સાંભળીને મને લાગ્યું કે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ છે. થોડા સમય પહેલાં જ રાજ તે મહિલા સાથે ગયો હતો. મારા ભાઈને કંઈ થશે તો હું મારી માને શું જવાબ આપીશ? મેં એમને પૂછ્યું, તમને જ્યાં તે લઈ જવાની હતી તેનું સરનામું જાણો છો? તેણે નામાં માથું હલાવ્યું કે મને તે જગ્યાનું સરનામું ખબર નથી. હું ખૂબ જ ટેન્શનમાં હતી કે હવે મારે શું કરવું, હું ભાઈને કેવી રીતે શોધી શકું. મારા ભાઈનો જીવ જોખમમાં હતો. મને યાદ છે કે થોડા સમય પહેલાં મારી સાથે વાત કર્યા બાદ તે તેની પત્ની પાછળ દોડ્યો હતો. મેં રાજનો નંબર ડાયલ કર્યો, પણ તે સ્વિચ ઓફ આવતો હતો. મારું હૃદય ડરી રહ્યું હતું કે મને ખબર નથી કે હવે શું થશે. અચાનક આ છોકરાએ આઈડિયો આપ્યો કે તમે તમારા ભાઈના મોબાઈલનું લોકેશન ચેક કરાવી લો, આનાથી ખબર પડશે કે તમારો ભાઈ અત્યારે ક્યાં છે. મેં તેને કહ્યું, હું આ કામ માટે કોઈને ઓળખતી નથી. એટલે તે કહેવા લાગ્યો કે તમે ચિંતા ન કરો, મારો એક મિત્ર મોબાઈલ કંપનીમાં કામ કરે છે, તમે મને તમારા ભાઈનો નંબર આપો. અમને થોડા સમય પછી જ ખબર પડી કે દૂર સુનસાન વિસ્તારમાં મારા ભાઈનું ફોન લોકેશન બતાવે છે. અમે 3 કારમાં બેસીને એ લોકેશન પર જવા લાગ્યા. હું આખા રસ્તે મારા ભાઈના જીવન માટે ભગવાનને પ્રાર્થના કરતી રહી. 15 મિનિટ પછી કાર એક ઘરની સામે ઊભી રહી જેનો દરવાજો બંધ હતો, પણ અમારી સાથે આવેલા આ છોકરાએ જોરથી ધક્કો મારીને દરવાજો ખોલ્યો. અમે ખૂબ જ ધીરે ઘરની અંદર ગયા. મારી મિત્રના કઝિનને કહેવાનું શરૂ કર્યું કે આપણે સૌ પ્રથમ તે તહેખાનું શોધવું પડશે, અને અમે પણ થોડા સમયમાં તે તહેખાનું શોધી લીધું અને અમે ધીમેથી નીચે ઉતરવા લાગ્યા. મેં તહેખાનામાં જતા પહેલાં રસોડામાંથી ચાકુ મારા હાથમાં પકડી અને મારી મિત્રને પણ પકડાવી. અમે 3 જણ અંદર ઉતર્યા કે તરત જ મારી આંખો ચોંકી ગઈ.
મારી સામેનું દ્રશ્ય જોઈને મને વિશ્વાસ જ ન થયો. અમે જોયું કે તે સ્ત્રી રજો કુર્સી સાથે બાંધેલી હતી અને તેની સામે રાજ પગ પર પગ રાખી બેઠો હતો. મને જોઈને તે ચોંકી ગયો અને ઊભો થઈ અને મને પૂછ્યું, દીદી તમે અહીં શું કરો છો? તમને અહીંનું સરનામું કોણે કહ્યું? મેં તેને ચિંતિત થઈને પૂછ્યું કે શું તું ઠીક છો અને આ ઔરત બાંધેલી કેમ છે? રાજ કહેવા લાગ્યો કે દીદી ચિંતા ન કરો, આ સ્ત્રી કેવી છે તે વિશે હું તમને બધું કહીશ. અને અમે ત્રણેય બેસી ગયા. રાજે કહેવાનું શરૂ કર્યું કે જ્યારે મારા પિતાએ મને ઘરની બહાર કાઢી મૂક્યો ત્યારે મારો એક મિત્ર મને તેના ઘરે લઈ ગયો. મારા મિત્રના ભાઈનો કંઈક દિવસથી ગુમ થયેલ હતો. જ્યારે મેં તેના ભાઈ વિશે પૂછ્યું ત્યારે તેણે મને કહ્યું કે એક વૃદ્ધ મહિલાએ તેની સાથે લગ્ન કર્યા છે અને પછી તેના વિશે કંઈ જ ખબર નથી, તે ક્યાં છે. હું મારા મિત્રને મદદ કરવા માંગતો હતો, તેથી જ મેં તેની તમામ માહિતી મેળવી અને મને ખબર પડી કે તે ફક્ત 20 વર્ષના છોકરાઓ સાથે લગ્ન કરે છે. તે યુવાન છોકરાઓને વિદેશ જવાની લાલચ આપીને કેદ કરે છે. મને ખાતરી હતી કે મારા મિત્રનો ભાઈ ત્યાં જ હશે. તે સમયે મારા મિત્રએ મને ખૂબ મદદ કરી હતી જ્યારે મારા પિતાએ મને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. મેં તેને મદદ કરવાનું નક્કી કર્યું અને પ્લાનિંગ કરીને આ મહિલાની નજીક આવ્યો. તે હંમેશા એવા ગરીબ છોકરાઓને ફસાવતી હતી જેમની આંખોમાં પોતાના ભવિષ્યના સપના હતા. તેમને તેમના સપના પૂરા કરવાની લાલચ આપીને તેને કાબૂમાં કરતી હતી. મેં પણ મારી જાત ખુદ તેને સોંપી દીધી જેથી તેને લાગ્યું કે તે મારી સાથે ગમે તે કરી શકે છે. તેથી તે આજે મને અહીં લાવી છે. પરંતુ હું પહેલેથી જ જાણતો હતો, તેથી હું પહેલેથી જ તૈયાર હતો. તે મને કેદ કરવા આવી હતી, પણ મેં તેને પકડી લીધી અને દોરડાથી બાંધી દીધી. હમણાં જ હું તેની સાથે પૂછપરછ કરી રહ્યો હતો ત્યારે મને ખબર પડી કે આ એક આખી ટીમ છે. તે યુવાન છોકરાઓને ફસાવે છે અને તેનાથી દિલ ભરાઈ જાય, પછી અમીર અને વૃદ્ધ મહિલાઓને વેચે છે. અને તેમનું સત્ય જાણવા જ મેં તમારી પાસે થોડો સમય માંગ્યો. આખું સત્ય સાંભળ્યા પછી મેં મારા ભાઈને પોલીસને બોલાવવાનું કહ્યું અને કહ્યું, પોલીસ આવીને બાકીના છોકરાઓ વિશે પૂછી લેશ. થોડી વાર પછી પોલીસ આવી અને તેને લઈ ગઈ અને તેણે જણાવેલ જગ્યાએ પહોંચીને તમામ છોકરાઓને છોડાવી લીધા. આ છોકરાઓમાં રાજના મિત્રનો ભાઈ પણ હતો. મારા ભાઈ રાજે એક માનસિક બીમાર મહિલા અને તેની ખતરનાક ગેંગને જીવ જોખમમાં નાખીને પકડાવવાની વાત આખા શહેરમાં ફેલાઈ ગઈ હતી. તેને પોલીસ તરફથી સારું ઇનામ પણ મળ્યું હતું. તે આખા શહેરમાં પ્રખ્યાત થઈ ગયો. મેં મારા પિતાને કહ્યું કે જે છોકરાને તમે ઓછો વિચારવાળો સમજતા હતા તે આખા શહેરમાં પ્રખ્યાત થઈ ગયો છે અને હવે બધા તેને માન આપે છે. હું મારો અભ્યાસ પૂરો કરવા બહાર ગઈ હતી અને રાજે પોતાનું કામ શરૂ કરી દીધું હતું. આટલા વર્ષોમાં તેણે તે સ્થાન હાંસલ કર્યું હતું જે તે પ્રાપ્ત કરવા મારા પિતા જેવા લોકો આખી જિંદગી લડે છે. તમને મારી વાર્તા ગમી હશે. વાર્તા ગમે તો વિડીયો લાઇક કરજો. જો તમારે ચેનલ વાંચવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને હા, નોટિફિકેશન ચોક્કસ દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં મળી રહે. થેન્ક યુ.